ધોરણ અગિયાર બાર સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણો માર્ચ બે હજાર બાવીસની પરીક્ષા માટે આઈએમપીનો ત્રીજો વિડીયો છે ઓલરેડી આગળ પહેલો અને બીજો ભાગ અપલોડ કરેલો છે જેની અંદર એકથી છ ચેપ્ટરના આઈએમપી મેં તમને આપેલા છે એટલે આ વિડીયો જોતાં પહેલાં તે આગળના બંને વિડીયો જોઈ લેજો પાર્ટ વનની અંદર વિડીયોની શરૂઆતમાં થોડીક ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે સી ક્યુ ને બધું તમે કઈ રીતે કરશો તો તમારા દરેક પ્રશ્નનો સવાલ એની અંદર તમને મળી જશે ઓકે ચાલો આજના વિડીયોમાં આપણે ત્રણ ચેપ્ટર જોઈશું સાતમું આઠમું અને નવમું નવી બ્લુ પ્રિન્ટ કેવી રીતે સમજવાની છે તેના વિશે પણ માહિતી આપેલી છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક હશે ચેપ્ટર સાતની અંદર કેટલી વસ્તુ કરવાની છે તો ચેપ્ટર સાતની અંદર બ્લુ પ્રિન્ટ પ્રમાણે ચાર એમસીક્યુ એક બે માર્ક્સનો સવાલ અને એક ચાર માર્ક્સનો સવાલ આમ ટોટલ આઠ માર્ક્સનું પૂછાવાનું છે હવે આ જે સવાલ છે તે અથવામાં પણ હોઈ શકે ઓકે ચલો હવે કયા કયા સવાલ કરવાના છે તમારી પાસે રેફરન્સ હોય દર્પણ તો લઈને બેસજો તો હવે સૌથી પહેલાં બીજો સવાલ કરવાનો છે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ આ લેખની મદદથી સમજાવો હવે આ થિયરી માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ એના પછીની થિયરી સમજવી હોય તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ એટલા માટે માત્ર અવરોધને લાગુ પાડેલો એસી પરિપથ સવાલ બીજો અને ત્યાર પછી ઇન્ડક્ટરને લાગુ પાડેલો પરિપથ અને કેપેસિટી ત્રણે ત્રણ માટે આપણે લેશું માટે સવાલ નંબર બે કરવાનો છે પછી ચોથો સવાલ આરએમએસ મૂલ્ય વિદ્યુત પ્રવાહ અને નું આરએમએસ મૂલ્ય તે કરવાનો છે બીજો ચોથો ત્યાર પછી પાંચમો સવાલ કરવાનો છે ઘૂમતો સદિશ એટલે શું તે છઠ્ઠો સવાલ ઇન્ડક્ટરને લાગુ પાડેલ પ્રવાહનું સૂત્ર એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો તે ત્યાર પછી આઠમો સવાલ કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સૂત્ર મેળવો તે ત્યાર પછી ફેઝર ડાયગ્રામની મદદથી એલસીઆરણીપથમાં તત્કાલિક નું સૂત્ર મોસ્ટ આઈએમપી ચાર માર્ક માટે એ પણ સેમ જ છે એલસીઆર શ્રેણી પરિપથ માટે પણ વૈશ્લેષિક ઉકેલ કીધો આ અને આલેખની મદદથી ફેઝર ડાયગ્રામ કીધું 11મો સવાલ અને તેરમો બંને મોસ્ટ મોસ્ટમપી ચાર માર્ક્સ માટે પંદરમો સવાલ અનુનાદ વિશે આવી જાય છે એ કરવાનો છે બીજો એક આઈમ્પી સવાલ છે વિષમો સવાલ એસી પરિપથ માટે એલસીઆર શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સા એટલે બંને વીસ અને એકવીસ બંને સાથે પૂછાઈ શકે ચાર માર્ક્સની અંદર ત્યાર પછી બીજું ઇમ્પોર્ટન્ટ છે ચાર માર્ક્સમાં ત્રેવીસમો સવાલ એલસી પરિપથ માટે વિકલ સમીકરણ મેળવો ચોવીસમો સવાલ વિકલ સમીકરણનો ઉકેલ અને પ્રવાહનું સૂત્ર એ આખો કન્ટિન્યુ કરવાનો છે તેવીસ અને ચોવીસ ચાર માર્ક્સમાં ત્યાર પછી ઓગણત્રીસ સવાલ ટ્રાન્સફોર્મર તે કરવાનો છે ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ અને આદર્શ ટ્રાન્સફોર્મર એ બધું આખું ચાર માર્ક્સની અંદર કન્ટિન્યુ કરવાનું છે ત્યાર પછી બીજો સવાલ પણ ઇમ્પોર્ટન્ટ છે કે વાસ્તવિક કયા દાખલા કરવાના છે હવે આની અંદર તો આપણે જોઈ ગયા તે પ્રમાણે બે માર્ક્સ સવાલ અને એક ચાર સવાલ છે તો બે બે માર્ક્સની અંદર આ બધા દાખલા પૂછાઈ શકે ઉદાહરણનો એક પહેલો દાખલો ઉદાહરણનો બીજો દાખલો અને ઉદાહરણનો ત્રીજો દાખલો એમસીક્યુ માટે કરવાનો છે ત્યાર પછી ઉદાહરણ ચાર કરવાનો છે એકથી ચાર ત્યાર પછી ઉદાહરણનો છઠ્ઠો દાખલો કરવાનો છે ત્યાર પછી ઉદાહરણનો આઠમો દાખલો નવમો દાખલો અને અગિયારમો દાખલો ઇમ્પોર્ટન્ટ આટલા કરવાના છે સ્વાધ્યાયની અંદર પહેલો દાખલો કરવાનો છે બીજો કરવાનો છે ત્રીજો અને ચોથો દાખલો એમસીક્યુ માટે કરવાનો છે એમસીક્યુમાં પૂછાઈ શકે એક એક માર્ક્સમાં ત્યાર પછી છઠ્ઠો કરવાનો છે સાતમો દાખલો એમસીક્યુ માટે એક માર્ક્સ માટે કરવાનો છે ત્યાર પછી દસમો દાખલો કરવાનો છે અગિયારમો કરવાનો છે ચાર માર્ક્સ માટે અને આ દસમો બે માર્ક્સ માટે વધારાના સ્વાધ્યયની અંદર તેરમો દાખલો કરવાનો છે પંદરમો કરવાનો છે ત્યાર પછી ઉગ્ણીસ મો દાખલો કરવાનો છે એકવીસ મો દાખલો કરવાનો છે બે માર્ક્સ માટે ત્રેવીસ મો દાખલો બે માર્ક્સ માટે ચોવીસ મો પણ બે માર્ક્સ માટે આટલા દાખલા તમારે કરવાના છે હવે જોઈએ આપણે આઠમું ચેપ્ટર હવે આઠમા ચેપ્ટરમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે ત્રણ એમસીક્યુ અને બે માર્ક્સ નો એક સવાલ ટોટલ પાંચ માર્ક્સ નું પૂછાવાનું છે તો બે માર્ક્સની અંદર શું પૂછાવી શકે તે જોઈએ આપણે મોસ્ટ પી સવાલ દસમો સવાલ છે વિદ્યુત ચુંબક કે તરંગની લાક્ષણિકતા એમાં બે માર્ક્સમાં પૂછશે વિદ્યુત ચુંબક કે તરંગની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ સમજાવો ચાર પૂછાય તો તમારે પાંચ કે છ લખી દેવાની છે એકાદ ખોટી પડે તો પણ મોસ્ટ બી બે માર્ક્સમાં ત્યાર પછી વિદ્યુત ચુંબક કે તરંગો વિશે કોઈ પણ એક તરંગ વિશે પૂછી શકે બે માર્ક્સમાં એટલે બારમો સવાલ કરવાનો છે રેડિયો તરંગો સમજાવો માઇક્રોવેવ તરંગો તેરમો સવાલ પંદરમો સવાલ પાર રક્ત એક્સ રે બધા કરવાના છે બે બે માર્ક્સ માટે ના ઘેમાં કિરણો કેમકે કાટો એમાંથી બે માર્ક્સમાં એ ડાયરેક્ટ સવાલ પૂછાઈ શકે અથવા એમનો જે આવૃત્તિ છે વિસ્તાર છે કઈ જગ્યાએ વપરાય છે એ એમસીક્યુ ની અંદર પણ આવી શકે એમાંથી એમસીક્યુ નીકળશે ત્યાર પછી ઉદાહરણની અંદર બીજો દાખલો કરવાનો છે ત્યાર પછી ચોથો દાખલો કરવાનો છે ત્યાર પછી સ્વાધ્યાયમાં સ્વાધ્યાયની અંદર ત્રીજો દાખલો એમસીક્યુ માટે કરવાનો છે ચોથો દાખલો કરવાનો છે પાંચમો છઠ્ઠો અને સાતમો એમસીક્યુ માટે કરવાનો છે એક એક માર્ક્સમાં ત્યાર પછી વધારાના સ્વાધ્યાયમાં બારમો દાખલો કરવાનો છે બીજા કોઈ દાખલામાંથી કરવાના નથી આ આઠમું ચેપ્ટર થઈ ગયું ત્યાર પછી હવે આપણે જોઈએ નવમું ચેપ્ટર હવે નવમું ચેપ્ટર જે ખરું તેના અંદરથી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પાંચ એમસીક્યુ એક ત્રણ માર્ક્સનો નો સવાલ અને એક ચાર માર્ક્સનો નો સવાલ પૂછાવાની શક્યતા છે ચલો તેની અંદર કઈ કઈ વસ્તુ કરશો તો સૌથી પહેલા આઠમો સવાલ ગોલીય અરીશા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો તે ત્યાર પછી બારમો સવાલ અંતરગોર અરીસા વડે પ્રતિબિંબ પ્રતિબિંબ સાચા પ્રતિબિંબ માટે અરીસાનું સૂત્ર મેળવો તે ત્યાર પછી પૂર્ણ આંતરિક પરાવર્તન ચોવીસમાં સવાલ કરવાનો છે અને સવાલમાં સવાલ વકરી ભવનાંક અને હીરાનો કોણ એ તમારે યાદ રાખવાના છે ડિગ્રી અને ત્યાર પછી બત્રીસ મો સવાલ ગોલીય સપાટી માટેનું સૂત્ર મેળવો તે કરવાનો છે તેત્રીસ મો સવાલ પાત્રાબીગો લેન્સ નું સૂત્ર મેળવો અથવા તો લેન્સ મેકર્સ નું સૂત્ર મેળવો તે કરવાનો છે એ તેત્રીસ અને ચોત્રીસ સાથે જ છે કન્ટિન્યુ ત્યાર પછી ઓગણચાલીસમો સવાલ લેન્સનો પાવર તે કરવાનો છે ચાલીસમો સવાલ સંપર્કમાં રહેલા લેન્સના સંયોજન માટે કેન્દ્ર લંબાઈનું સૂત્રો એઝ એ થિયરી પણ પૂછાઈ શકે નાના રિલેટેડ દાખલો પણ આવી શકે અને એમસીક્યુ પણ આવી શકે ત્રણે ત્રણ ની અંદર આ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી મોસ્ટ આઈમ્પી પ્રિઝમનું સૂત્ર મેળવો તેતાલીસ સવાલ ચુમ્માલીસમો સવાલ લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમ માટે એ કરવાનો છે અને આ પિસ્તાલીસમો સવાલ જે ખરો પાતળા પ્રિઝમ શ્વેત પ્રકાશ ત્યારે વાલી પીનારા રંગની અંદર એનું વિભાજન થાય જાંબલી રંગનું વિભાજન સૌથી વધારે અને રાતા રંગનું સૌથી ઓછું એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે અહીંયા ટોપિક આપેલો છે ત્યાર પછી છપ્પનનો સવાલ સાદા માઇક્રોસ્કોપ છપ્પન અને સત્તાવન બંને કરવાના છે કેમ કે તમને એના પરથી તમને થિયરી આવડશે તો દાખલો પણ આવડશે ને એમસીક્યુ પણ આવડશે ત્યાર પછી ઓગણસાઇટનો સવાલ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી સૂત્ર મેળવો તે કરવાનો છે એકસાઈ સવાલ ટેલિસ્કોપની મોટવણી સૂત્ર તે કરવાનું છે ત્યાર પછી ઉદાહરણની અંદર પહેલો જે દાખલો છે તે એમસીક્યુ માટે કરવાનો છે ત્રીજો ઉદાહરણ કરવાનું છે પાંચમો જે ઉદાહરણ કરું તે એમસીક્યુ માટે કરવાનું છે એક માર્ક્સમાં છઠ્ઠો કરવાનો છે સાતમો પણ એમસીક્યુ માટે કરવાનો છે કે ભાઈ કોઈ લેન્સ છે તેનો વકરી ભવનાંક અને પ્રવાહીનો વકરી ભવનાંક સેમ સેમ થઈ જાય તે લેન્સને પ્રવાહીમાં મૂકો તો એ અદ્રશ્ય થશે એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ ઘણી વાર પૂછાય છે કે વકરી ભવનાંક કેટલો હોવો જોઈએ તો જેટલો પ્રવાહીનો વકરી ભવનાંક તેટલો જ લેન્સનો વકરી ભવનાંક હોવો જોઈએ તો એ અદ્રશ્ય થશે આઠમો સવાલ કરવાનો છે આઈએમપી આઠમો દાખલો ત્યાર પછી સ્વાધ્યાયમાં પહેલો બીજો અને ત્રીજો કરવાનો છે પાંચમો કરવાનો છે છઠ્ઠો કરવાનો છે સાતમો દાખલો એમસીક્યુ માટે કરવાનો છે એક માર્ક્સમાં ત્યાર પછી નવમો દાખલો કરવાનો છે દસમો એમસીક્યુ માટે કરવાનો છે સંયુક્ત કેન્દ્ર લંબાઈ આપણે આગળ વાત કરી ગયા તે પ્રમાણે અગિયારમાં પણ કરવાનો છે બારમો કરવાનો છે ચાર માર્ક્સ માટે તેરમો દાખલો મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ માટે એક માર્ક્સમાં ત્યાર પછી બાવીસમો દાખલો કરવાનો છે ત્રેવીસમો કરવાનો છે પચીસ બાવીસ ત્રેવીસ પચીસ બસ બીજા કોઈ દાખલા આમાંથી કરવાના નથી તો આજના વિડીયોમાં આપણે ત્રણ ચેપ્ટરની આઈએમપી જોઈ ગયા સાત આઠ અને નવ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના ચેપ્ટરની આઈએમપી જોઈશું ઓકે